नमस्कार विद्यार्थी मित्रों, BSM 3 गुजराती पेपर CC 304 एमा नर्मद की कविता। हमें नर्मद की कविता में आपने नर्मद को जीवन अने ना घड़तर परिबळो एकम एक में आपने जोई गया छे। हमें एकम बे नर्मद नु साहित्य सर्जन, नर्मद का साहित्य सर्जन की बात करिए तो नर्मदे पद्य अने गद्य एम बन्ने स्वरूपों में एनु साहित्य सर्जन कर्युं छे। हवे पद्यनी वात करीए तो नर्मदनी कविता भाग 10 भागमां एने नर्मदनी कविता लखेली छे। हवे ए नर्मदनी कवितामां 3 प्रकारना एने काव्य लख्या छे। एमां एक ज्ञान वैराग्यना काव्य, नंबर 2 संसार सुधारा काव्य, नंबर 3 प्रीति विषय काव्य अने प्रकृति विषय काव्य, स्वतंत्रता काव्य। आम नर्मदे 3 प्रकारना काव्य लख्या छे। ज्ञान वैराग्यना काव्यनी वात करीए तो नर्मदे शरूआतमां 200 जेटला पदो ए ज्ञान वैराग्यना भक्तिना ए लख्या छे। पछी संसार पर संसार सुधारना काव्यो, संसार ने सुधारना प्रयत्नो कर्या छे ने ए प्रकारना एने काव्यो लख्या छे। प्रीति विषय काव्य, पछी नर्मद प्रीति प्रेम विषयना काव्यो लखे छे, प्रकृतिना काव्यो लखे छे, कबीर वड भरे के मोगलो ए काव्यो लखे छे, स्वतंत्रताना काव्यो। नर्मदे 1500 पंक्तिनो हिंदुओनी पड़ती एक काव्य दीर्घ काव्य एने लख्यु छे। आम नर्मदे 3 प्रकारना एना काव्यो ए जोवा मळे छे। हवे गद्यनी वात करीए तो गद्यमां निबंधमां पण नर्मदे एनु सर्जन कर्युं छे। एमां मंडळी मळवाथी थता लाभ, मंडळी मळवाथी थता लाभ ए निबंध नर्मदनो अने गुजराती साहित्यनो प्रथम निबंध छे। नर्मदे मंडळी मळवाथी थता लाभ ए निबंध पोताना विद्यार्थी जीवन दरमियान एने लखेलो निबंध छे। विवेचनની વાત કરીએ તો विवेचनમાં નર્મદે પુરોગામીઓ પોતાના પુરોગામીઓ વિશે એને વિવેચન કર્યું છે અને સમકાલીન કવિઓ જોડે એનું પણ એને વિવેચન કાર્ય કર્યું છે। ચરિત્રની વાત કરીએ તો ચરિત્રમાં એ નર્મદ ચરિત્ર એટલે બીજાના જીવન વિશે લખવામાં આવતી માહિતી એ સાચી પૂરેપૂરી 100% સાચી ન પણ હોઈ શકે। અહીંયા નર્મદે દયારામ વિશે, દયારામનું ચરિત્ર, નરસિંહ મહેતાનું ચરિત્ર, પ્રેમાનંદનું ચરિત્ર અને નેપોલિયનનું ચરિત્ર પણ લખ્યું છે, એટલે કે સાહિત્ય સર્જનમાં, ગદ્ય સાહિત્ય સર્જનમાં ચરિત્રમાં નર્મદે દયારામ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને નેપોલિયનના જીવન વિશે પણ લખ્યું છે। આત્મચરિત્રની વાત કરીએ તો આત્મચરિત્ર એટલે પોતાના વિશે લખવું અને એ પોતાના વિશે લખવામાં આવતી માહિતી 100% સાચી હોવાની સંભાવનાઓ હોય છે। એમાં નર્મદે પોતાના જીવન વિશે લખેલી આત્મકથા મારી હકીકત, નર્મદે આત્મચરિત્રમાં એટલે કે આત્મકથા એ મારી હકીકત લખી છે। એમાં પોતાના જીવનની બધી જ બાબતો, સારી નરસી બધી જ બાબતો નું એમાં એને વર્ણન કર્યું છે। હવે મારી હકીકત એ
હકીકત એ પ્રગટ થાય છે અને મારી હકીકત એ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે આ નર્મદ આત્મકથા ક્ષેત્રે પણ પોતાની કલમ ચલાવે છે પત્રકારત્વની વાત કરીએ તો પત્રકારત્વમાં નર્મદ ગાંધીઓ પાક્ષિક ડાંડીઓ પાક્ષિક ચલાવે છે હવે એ પાક્ષિક ડાંડીઓ પોતાના ગાંઠના ખર્ચે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને એ ચલાવે છે આમ પત્રકારત્વમાં પણ નર્મદે પોતાનું યોગદાન આપ્યું છે નાટકની વાત કરીએ તો નાટકમાં નર્મદ મુંબઈમાં જઈને અર્થોપાર્જન માટે નર્મદ નાટકો લખે છે એમાં રામ જાનકી દર્શન રામ જાનકી દર્શન સીતાહરણ દ્રૌપદી હરણ જેવા નાટકો નર્મદ લખે છે હવે નાટકો લખવાનો મુખ્ય ઉદ્દેશ એનો એ હોય છે કે નાટકો લખવાથી મુંબઈમાં ભજવાશે અને એ ભજવાય તો મને એમાંથી અર્થોપાર્જન એટલે કે પૈસા મળશે પૈસા મળશે એટલા માટે એ લખે છે પણ એના નાટકો તો સફળ થતા નથી હવે સંશોધકની વાત કરીએ તો નર્મદ નર્મકોશ નર્મકોશ લખે છે એનું સંશોધક એ નર્મકોશમાં જોવા મળે છે આ નર્મદનું પદ્ય અને ગદ્ય બંને સાહિત્ય સર્જન એ વિશાળ પ્રમાણે લખ્યું છે આમ નર્મદનું સાહિત્ય સર્જન જોવા જઈએ તો બધા જ